આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્રની છે. જે મોબાઈલ ફોન કેમેરાનો ઉપયોગ વિડીયો બનાવવા કે સેલ્ફી લેવા માટે કરીએ છીએ, એ જ મોબાઈલ કેમેરાનો ઉપયોગ તમારા ઘર, ઓફિસ કે જાહેર રસ્તાઓ ઉપરની ગંદકી કે પડેલા કચરાના ફોટા પાડવા માટે કરીએ તો? તમારા મોબાઈલમાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી આસપાસનો કચરો કે ગંદકીનો ફોટો પાડી સ્વચ્છતા એપમાં અપલોડ કરો. આ ફોટાથી તમારી લાઈક વધે કે ના વધે, પણ તમારી લાઈફ જરૂર વધશે. તો ચાલો સ્વચ્છ સર્વેક્ષણ 2022માં આપણા શહેરને નંબર 1 બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત. તમે તમારા ઘરના ભીના કચરાને કચરો કહીને એનો કચરો ના કરો. એક મિનિટ, આ શું ટંગ ટ્વિસ્ટર જેવું કહી દીધું? કચરાને તો કચરો જ કહેવાય ને, કચરો વળી શું આપી દેવાનો? તો જવાબ છે ખાતર. હા, રસોડામાંથી નીકળતો ભીનો કચરો, શાકભાજી, ફળની છાલ, ટુકડા, કમ્પોસ્ટ બિન કે માટલામાં નાખો. એમાં એક વાટકી દહીં અને થોડી માટી ભેળવો અને 15 દિવસ પછી એ મિશ્રણ ખાતરમાં રૂપાંતરિત થઈ જશે. હવે સમજણ પડી કેમ કચરાને કચરો કહીને એનો કચરો નહીં કરવાનો? સ્વચ્છ સર્વેક્ષણ 2022માં આપણા શહેરને નંબર 1 બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી. એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ. સંધ્યા વેળા થાય અને ગામના ચોરે મળવાનું થાય એટલે આપણે આ કાર્યક્રમના માધ્યમથી સૌ એકઠા થઈએ અને ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત કરીએ. શરૂઆતમાં હંમેશા ભજન સાંભળીએ અને પછી ખેતીવાડીની વાત હોય. તો આવો આજે પણ કાર્યક્રમની શરૂઆત ભજનથી કરીશું અને પછી કરીશું ખેતીવાડીની વાત, અને જેમાં આજે આપણે ફુલાવરની ખેતી વિશેની વાત સાંભળીશું. ખેડૂત ભાઈઓ, તમે બધા જાણો જ છો કે શાકભાજી પાકોનું વાવેતર મોટે ભાગે શહેરોની આસપાસના જે ગામડાઓ છે એમાં વિશેષ થતું જોવા મળે છે, અને અમુક શાકભાજી એવા છે જે મોસમમાં તો થાય જ છે, પરંતુ મોસમ પહેલાં આગોતરા કે પછી પાછોતરા જો એને વાવવામાં આવે તો ઓફ સિઝનના ભાવ પણ ખેડૂતોને મળી રહે અને એના કારણે ખેડૂતોને સારું એવું આર્થિક વળતર પણ મળી રહે છે. અને અમુક શાકભાજી જેને મૂલ્યવર્ધિત કરી અને સાચવી રાખી શકાય છે તો અમુકને કોલ્ડ સ્ટોરેજમાં પણ સાચવી રાખી શકાય છે. આમ શાકભાજીની ખેતી થોડી મહેનત માંગી લે એવી ખરી, માવજત માંગી લે એવી ખરી, પણ વળતર પ્રમાણમાં સારું મળે છે. તો આજે આપણે ફુલાવરની ખેતીની માહિતી તો સાંભળવાના જ છીએ, ફુલાવર વાવતા ખેડૂત ભાઈને મળવાના પણ છીએ અને એમની ખેતીની વાત સાંભળવાના છીએ, પણ પહેલાં તો ભજનથી શરૂઆત કરીશું. તો આવો સાંભળીએ ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં આ ભજન, સાધુ તેરો સંગડો ન છોડું. આ ભજન આપણે સાંભળ્યું અને પહેલાં વાત કરી એમ મળીએ ફુલાવરની ખેતી કરતા ખેડૂત એવા શ્રી પ્રવીણભાઈ ટાંકને અને સાંભળીએ એમની ફુલાવરની ખેતીની વાત. એ રામ રામ પ્રવીણભાઈ. એ રામ 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 પ્રવીણભાઈ. તમે ખેતી કરો છો તો કેટલા સમયથી તમે ખેતી કરો છો? 40-45 થી ખેતી કરીએ છીએ અમે. બરાબર. કેટલી જમીન છે આપણા પાસે અને પિયતની સગવડ શું છે એ વિશે જરા માહિતી આપશો? મારે 10 એકર જમીન છે અત્યારે. પિયતમાં બોર છે અત્યારે. હા, તો પાણી કેવાક છે ને કેટલા ઊંડા છે? પાણી તો ઊંડા ઘણા છે, 550 અત્યારે મોટર ચાલે છે, 800-900 ફૂટ બોર કરવા પડે છે અત્યારે. પાણી મીઠા છે પણ થોડા હવે ઊંડા ગયા એટલે થોડાક નબળા પડ્યા છે પાણી અત્યારે. પણ એકંદરે આમ પાણી તમારા પાસે મીઠા છે એટલે એમાં મોટે ભાગે તમે શું વાવો છો? અત્યારે મોટે ભાગે અમે શાકભાજી કરીએ છીએ અત્યારે. બરાબર. એટલે શાકભાજીમાં શું શું વાવેતર કરો છો? શાકભાજીમાં ફુલાવર છે, ટમાટા છે, રીંગણા છે, પાનગુબી છે, એવું બધું અમે સિઝન પ્રમાણે બધું કરીએ. પિંડા કરીએ, ઉનાળો હોય તો પિંડા કરીએ. શિયાળામાં વધારે પડતી અમે ફુલાવર કરીએ અત્યારે. બરાબર. એટલે શિયાળામાં તમે શિયાળુ શાકભાજી વાવો પણ મુખ્યત્વે તમે ફુલાવરનો પાક લ્યો છો શાકભાજીમાં.
બરાબર, તો હવે આ ફુલાવર વાવવી હોય તો વાવતા પહેલા જમીનની તૈયારી કેવી રીતે કરવી પડે? જમીન ખેડી રાખી દઈએ ત્યારે, પછી ઉનાળા ખાતર બાતર ભરીને રાખીએ, પછી જે સિઝન આવે જૂન મહિનામાં અમે રોપ કરીએ. પેલો આગેતરો ફૂલ કરવું હોય અમે જૂન મહિનામાં રોપ કરીએ, ખાતર ધાતી તૈયાર કરી ખેડી કરી રાખી દઈએ, ને જૂન મહિનામાં રોપ કરીએ. પછી સવા મહિનો દોઢ મહિનો સવા મહિના રોપ થાય તો અમે ફી રોપણી કરીએ અમે ત્યારે પછી. બરાબર, એટલે જૂન મહિનામાં તમે ફુલાવરનો રોપ તૈયાર કરો અને એ રોપને તૈયાર થતા લગભગ 45 દિવસ લાગે, અને પછી એ ફુલાવરની તમે ફેર રોપણી કરો. એટલે તમે ચોમાસે જ ફેર રોપણી એની કરી નાખો, બરાબર ને? હા. અચ્છા, તો પછી એમાં ફુલાવર આવવાનું ક્યારે શરૂ થાય? છૂટ્યા પછી લગભગ અઢી આગળથી હોય, જૂન મહિનામાં જો બી હતી એ બે લગભગ સવા બે અઢી મહિને ચાલુ થઈ જાય. સિઝનની જે શિયાળુ પાક આવે એ અઢી ત્રણ મહિના પૂરા ત્રણ મહિના લે પછી ચાલુ થાય. બરાબર. હવે આ ફુલાવર વાવવાનો તમને કેમ વિચાર આવ્યો? તમે બીજા શાકભાજી પણ વાવો છો, પણ મુખ્ય પાક તરીકે ફુલાવર તમે લ્યો છો શિયાળામાં, તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો? ફુલાવર એવું છે ને, ફુલાવર અમે ઓછા જણા આવીએ તો અમે તૈયાર કરી લઈએ, મોટો પાક છે અને ગમે એટલો હોય તો તરત જ તૈયાર થઈ શકે. અને ઝીરો મોલ નથી, મોટો મોટો મોલ કહેવાય ને જે, એટલે વાંધો ના આવે, તરત જ તૈયાર થઈ શકે અને બજારમાં પણ સારી એવી માંગ છે એની. બરાબર, એટલે કે ફુલાવર વાવો તો તમને જે માનવ શ્રમ ઓછો પડે છે, તમે એને જલ્દી પહોંચી વળી શકો છો, એટલા માટે તમે ફુલાવર વાવવાનું નક્કી કર્યું. હવે ફુલાવર નું તમે બીજ ક્યાંથી લીધું? બીજ પેલા અમે બધા મગાવતા ત્યાં બહારથી કંપનીમાંથી, પણ હવે તમે એમાંથી અમે ઘરનું બનાવી લીધું છે અત્યારે, અને લગભગ 40 વર્ષથી અમે એમાં ઘરનો જ બિયારણ ઉપયોગ કરીએ છીએ. સૌથી આગેતરું જેમ જૂન મહિનામાં કરીએ એ એક બજે એક પેલો સ્ટેપ છે એ બજારમાં મગાવીએ, બાકીનું અત્યારનો જે વાવેતર છે બધું ઘરનું વ્યવસ્થિત બનાવેલું વાપરીએ છીએ અમે પોતાનું. બરાબર, એટલે કોઈ ખાસ જાતનું વાવેતર નથી કરતા, પણ તમે તમારા ઘરનું જ બીજ તૈયાર કરી અને ફુલાવરની ખેતી કરો છો. હા, અને બહુ પાછેતરું વાવવું હોય એ પછી હવે ગરમી આવી જાય એટલે બિયારણ થાય નહીં. હા, પાછેતરું પણ અમે બજારનું પાછું લેવું પડે અમારે. તો એ બજારમાંથી લ્યો, એ કઈ જાત લ્યો છો? એ હાઇબ્રિડ લઈએ છીએ અમે, જાત બધી હાઇબ્રિડ હોય એટલે એ ગરમી સહન કરી શકે એવી છે બધી. બરાબર, એટલે ગરમી સહન કરી શકે એ પ્રમાણેની તમે હાઇબ્રિડ જાતનું બીજ લઈ અને વાવો, અને તમારા ઘરનું બીજ પણ તૈયાર કરો, પણ પહેલી વખત જે બીજ લ્યો એ તમે બજારમાંથી લઈ અને વાવેતર કરો છો. તો બહુ સરસ વાત કરી. અને હંમેશા તમે ફુલાવર જ વાવો છો, તો એની માવજત શું કરો છો? માવજત ખાસ અને જો દેશી ખાતર ની બહુ જરૂર પડે એટલે અમે ત્યારે સર્વથી દેશી ખાતર વધારે વાપરીએ છીએ અમે દેશી ખાતરમાં. એટલે પછી રાસાયણિક ખાતર બહુ ઓછું જોઈએ એની અંદર, એકાદ વખત યુરિયા કે એકાદ વખત ડીએપી નાખી, બાકી દેશી ખાતર ની સાથે જ બરોબર સરસ માલ થઈ જાય છે અમારો બધો. બરાબર, એટલે દેશી ખાતર ઉપર વધારે જોર રાખો છો અને ફુલાવરના પાકને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી છે એવું તમારું કહેવું છે. પણ ફુલાવરના પાકમાં રોગજીવાત ઘણી આવે છે, તો એના માટે તમે શું કરો છો? આગેતરી બહુ ફુલાવરો છે એમાં ત્યારે રોગજીવાત આવે છે, એમાં હીરાપુદુ છે, લશ્કર ઈયર છે, ઈયર તો એને અમે દવા છાંટવી પડે, એના માટે એ ટાઈમ પ્રમાણે ઉપયોગ કરવો પડે દવાનો અમારે. સિઝનમાં હતા શિયાળો વાવેતર છે એમાં લગભગ એકાદી વખત બાન દવા લગભગ વગર દવા તૈયાર થઈ જાય અત્યારે. બરાબર, એટલે આગોતરી ફુલાવર વાવો કે પાછોતરી ફુલાવર વાવો એનામાં રોગ જીવાત આવે છે અને એનામાં તમને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે. પણ શિયાળામાં તમે કહો છો કે વિશેષ કોઈ દવાની જરૂર પડતી નથી. હવે તો ફુલાવર વાવો પછી કેટલા સમયે તૈયાર થાય? સવા મહિને લગભગ રોપ તૈયાર થઈ જાય, પછી અમે ચોપ્યા પછી લગભગ 2-3 મહિના આગેતરી હોય તો 2.5 મહિનાની આસપાસ, અને સિઝન ની શિયાળુ અત્યારે ચોપીએ એ બધી હોય તો એ 3 મહિના તૈયાર ચાલુ થઈ જાય. બરાબર, હવે
ફુલાવરને પાણી કેવો અને કયા પ્રમાણમાં જોઈએ? પાણી અત્યારે કેવું વાતાવરણ છે, ચોમાસામાં તો અમે પણ ઓછું જોઈએ, ચોમાસું વરસાદ હોય તો જરૂર નથી. શિયાળામાં પણ અત્યારે જો અત્યારે શિયાળો છે, અત્યારે પાણી 5-6 દિવસે જડે તો ચાલે છે. આમ તો લગભગ અમારે ડ્રીપમાં ચાલવું હોય, ડ્રીપમાં થોડો જડે એટલે આપણે ઓછું પાણી અમે પણ ઓછું જોઈએ છીએ. બરાબર, એટલે તમે ડ્રીપ થી જ ફુલાવરનું વાવેતર કરો છો અને ડ્રીપ પદ્ધતિમાં તો આમે પાણી ઓછું જોઈએ, એટલે પાણીની પૂરેપૂરો કરકસર ભર્યો ઉપયોગ થાય અને પાણી પણ બચી શકે. અને ડ્રીપ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? ડ્રીપ એટલે ડ્રીપ તો બે રીતે છે, ઇનલાઇન છે અને ઓ છે. ડ્રીપ પાણી નલીવાળી છે એટલે પાણી તો હવે જે જરૂર પડે એ પ્રમાણે વાલ ખોલી બધી જગ્યાએ બરાપડા અલગ અલગ વાલ રાખેલા છે, બધાના જેવું ખપે એ પ્રમાણે વાલ ખોલી અને જરૂરત લાગે કે જરૂર છે પાણી ત્યારે ખોલી આવી. બરાબર, બે કલાક. અને પછી ડ્રીપ ની સફાઈ પણ કરવી પડે તો એ બધું કેવી રીતે કરો છો? એટલે સફાઈ માં ઘણી વખત આમાં નલીવાળી છે એટલે માઇક્રો નોટલ આવી એટલે અમે હોય ને સાફ કરવી પડે, ક્યારેક બંધ થઈ જાય તો અમે લાકડી ચોકી ચોકીને ચાલુ કરવી પડે અથવા સરફિંગ એસિડ આવે છે જે સાફ કરવા પાણી મોકલાવું મૂકવું પડે તો અંદર શા જામી ગયો તો નીકળી જાય. બરાબર, હવે આ રીતે તમે ફુલાવરને વાવેતર પછી એની ખાતરની પાણીની એ બધી માવજત કરો પછી તમને ફુલાવરનો ઉતારો કેવો મળે? ઉતારો ફુલાવર થોડો ઓછો આવે, ટૂંકી મુદત હોય એટલે ઝાડ પણ એટલા બધા મોટા ન હોય, તો છતાં કિલો પોણો કિલા ની આસપાસ બધા મળતા હોય છે. સિઝનમાં કિલાથી ઉપર બધા હોય છે એટલે સિઝન અમે ટાઈમે વધારે લે ને, 3 મહિનાનો 2 મહિના પોણા 3 મહિના ટાઈમ લેતો હોય સારો સરસ ઉતારો મળે છે. બરાબર, એટલે આગોતરી કે પાછોતરી ફુલાવર હોય તો એનો જે એક ગોટો થાય એ લગભગ 1.5-1.25 કિલા જેવો થાય અને સિઝન નો હોય એ મોટો થાય. આગતરી જાત હમણાં હાઇબ્રિડ આવે છે, હમણાં નવી વેરાયટીઓ બધી સંશોધન થાય એ પ્રમાણે નીકળ્યા કરે છે, એ સારા એવા ગોટા થાય, 1-1.5 કિલા થઈ શકે છે સામે માવજત હોય એ પ્રમાણે. હા, તો તમે કેટલા એકરમાં ફુલાવર વાવી છે? અત્યારે અમારે 8-1 એકર માં ફુલાવર છે, હજી 2 એકર માં વાવવાની છે અત્યારે અમારે. બરાબર, એટલે એકરે કેટલો એકંદરે ઉતારો મળે? ઉતારો ભજન નો હિસાબે જોયે તો સમજી લો કે સારો સારો એવો મળી જાય, સમજી લો 1-1.5 લાખ રૂપિયા પૈસા ની ગણતરી કરે તો 1-1.5 લાખ રૂપિયા અત્યારે ભાવ સારો હોય 20-20 રૂપિયા 15-20 રૂપિયા ની આસપાસ 2-2.5 લાખ 1.5 લાખ રૂપિયા થઈ જાય એકરે અમારે આરામથી. બરાબર, એટલે 1.5 લાખ રૂપિયા જેટલું વળતર એકરે મળે પણ એમાંથી ખર્ચો એ બાદ થાય ને? હા, બાદ થાય, સમજી લો કે 50% બાદ નીકળી જાય, 40% જેવું. અચ્છા, એટલે 40% જેવો ખર્ચો બાદ થઈ જાય અને બાકીનું જે છે એ તમને વળતર સ્વરૂપે મળે તો સારો એવું વળતર મળી રહે તમને. હવે વેચાણ માટે તમે આ ફુલાવર ક્યાં મૂકો? અમારે અંજારમાં છે માર્કેટ યાર્ડ છે. શાકભાજી યાર્ડ છે ત્યાં બહુ નજીકમાં જ છે, 2 કિલોમીટર એટલો માલ અમારે નીકળી જાય આવતો હોય પ્રમાણે. બરાબર, અને ભાવ તમને દરેક વખતે બરાબર પોસાઈ રહે એવા મળી રહે છે? ના ના, અમે વેરાયટી બનાવીને મોકલાવાની, અમારે સફાઈ સુપ કરી ખરાબ ગોટા ખાધી નાખવાના, વ્યવસ્થિત વેરાયટી બનાવીને મોકલાવ તો ભાવ 2 રૂપિયા વધારે જ આવે બધે દર કરતા. બરાબર, એટલે ભાવ મેળવવા માટે થોડીક ચામત કરવી પડે, એનું ગ્રેડિંગ કરવું પડે, વ્યવસ્થિત રીતે સાફ સૂફ કરી અને તમે બજારમાં માલ મોકલો તો તમને ક્વોલિટી જાળવી રાખો તો ભાવ મળી રહે. આ પણ એક સરસ વાત કરી. હવે પ્રવીણભાઈ, ફુલાવરમાં સફેદ ફુલાવર ઉપરાંત બીજી રંગબેરંગી ફુલાવર પણ આવે છે, જાંબલી રંગની ને નારંગી રંગની ને, તો પછી આવી ફુલાવર તમે વાવો છો કે નહીં? વાવી તો નથી પણ અમુક ઘણી વખત હાઇબ્રિડ બિયારણ મગાવે ને એમાં ક્યાંક ક્યાંક ગોટા એવા નીકળતા હોય છે ત્યારે એમ થાય કે આવું વાવીએ તો ખબર પડે, હજી સુધી કર્યું નથી. હવે વિચાર થાય છે કે એવું નવો વેરાયટી વાવીને બજારમાં મૂકીએ તો આપણે સારો એવો કઈક પ્રોફિટ મળી શકે આના કરતા એમ. એટલે આ રંગીન ફુલાવર ખાસ કરીને ક્યાં વેચાય છે વધારે? હજી કોઈ વાવેતર કરી નથી પણ કદાચ
મોલમાં એમાં વધારે ચાલશે કદાચ રિટેલ કરતા, મને એવું લાગે છે. બરાબર, એટલે તમે આ રંગીન ફુલાવર વાવવાનો અખતરો કરવાનું પણ વિચારો છો, તો આ પણ એક બહુ સારી વાત કરી તમે. અને આ શાકભાજીની ખેતી તમે કહો છો કે તમે વર્ષોથી કરો છો, ફુલાવર ઉપરાંત ટમેટા છે, રીંગણા છે, મરચા છે, આ બધું તમે વાવો છો, તો આ શાકભાજીની ખેતી તમને કેવી લાગે છે? રોકડીઓ પાક છે, આજે ઉતારીને માર્કેટમાં મૂકી આવ, બીજે દિવસે પૈસા મળી જાય, કપાસ જેવું છે નહીં, છ મહિને પૈસા કે બાર મહિને પૈસા, છ મહિને મળે, આ રોકડીઓ પાક છે એટલા માટે. એટલે બરાબર, તમે જે વાવેતર કરો છો, ઉત્પાદન કરો છો અને એનું જે વેચાણ કરો છો, એની તમને કાંઈ ઉઘરાણીની કે એવી બહુ ઝંઝટ રહેતી નથી, ઝડપથી તમને એનું વળતર મળી જાય છે, નાણાં જલ્દીથી છૂટા થઈ જાય છે, રોકડીઓ પાક છે એવું તમારું કહેવું છે, એટલે તમને એ પૈસા મળે તો તમને વળી પાછા ખેતીમાં કામ લાગે. બરાબર, તો તમે આ જે શાકભાજીની ખેતી છે એ બીજા ખેડૂતોએ કરવી જોઈએ, તો કરવી હોય તો એના માટે તમારો શું સંદેશ છે? કરી શકાય, એકદમ બધા કરે જ છે, અમારા જોઈને અમારા નાગરિક ગામ વાળા બધા ફુલાવર ચાલુ થઈ ગયા વાવવાના, જોઈ જોઈ દે, અમારે જોઈ જોઈ દે, તો પછી એમ નહીં, તો આ રીતે બધા જ એક જ પાક વાવવા લાગે તો પછી ભાવ ઉપર અસર થાય કે નહીં? ના, 100% થાય ભાવ ઉપર, એવું થાય જ છે, ઘણી વખત એવું થઈ જાય, ભાવ જોઈ જોઈને વાવતા હોય છે, અને એના પ્રમાણે જો બધો અલગ અલગ વાવતા કરે તો બધી જગ્યાએ બધાના ભાવ મળી શકે, એક ને એક જગ્યાએ ઉભા હોય કે બધા ફુલાવર કરે તો પછી માર્કેટમાં ભેગી થવાની જ છે, એટલે એ બજાર ના આવે એની. એટલે બરાબર, એટલે માર્કેટમાં શું ચાલે છે, શું નહીં, કયો પાક વાવવાથી, કઈ જાત શાકભાજીની વાવવાથી શું ફાયદો થશે, આ બધું તમે ધ્યાનમાં રાખી અને વાવેતર કરો છો. તો પ્રવીણભાઈ, તમારી શાકભાજીની ખેતીની વાત જાણીને, એ વિશેની માહિતી જાણીને ખૂબ આનંદ થયો, અને અમારા શ્રોતા મિત્રો સાંભળનાર ખેડૂતોને પણ આ માહિતી ઉપયોગી લાગી હશે, તો તમને મળીને ખૂબ આનંદ થયો. એ રામ રામ. તો મિત્રો, પ્રવીણભાઈ ટાંકને આપણે મળ્યા, એમની ફુલાવરની ખેતીની વાત આપણે સાંભળી, અને આપણે એ પણ જાણ્યું કે ફુલાવર ફક્ત સફેદ કલરની જ નથી થતી, પણ કેસરી, પીળી અને જાંબલી એવા રંગમાં પણ જોવા મળે છે. આવા રંગીન ફુલાવરની ખેતી પણ કરવામાં આવે તો એના ભાવ પણ સારા ઉપજી શકે છે. સાથે સાથે બ્રોકોલી છે કે પછી કોબીજ ફ્લાવર વર્ગના બીજા કેટલાક પાકો પણ થાય છે, તો આ બધા પાક પર ધ્યાન આપી અને એને વાવવામાં આવે તો ખેડૂત ભાઈઓને આર્થિક ફાયદો થઈ શકે એમ છે. આ તો થઈ ખેતીવાડીની વાત, અને હવે કાર્યક્રમમાં આગળ વધતા સાંભળીશું આ ગીત.